હરી ઓમ બાળકો, મજામાં છો ને? ધોરણ બે વિષય ગુજરાતી એક. હવે પાઠ બે, દાદા ખોવાવા છે. પાઠની અંદર આપણે મેળાની ચર્ચા કરી, તેના પ્રશ્નોના જવાબ લખી કાઢ્યા, ખરા ખોટા પણ લખ્યા. દાદા મેળામાં જાય છે, ત્યાં ખોવાઈ જાય છે દાદા. યજ્ઞ એના દાદા સાથે જાય છે, પણ ત્યાં મેળામાં દાદા અને દીકરો એટલે કે યજ્ઞ છૂટા પડી જાય છે. તેમનું નામ, દાદાનું નામ ત્રિકમદાસ હોય છે અને દીકરાનું નામ યજ્ઞ હોય છે, અને તે આશીષ સોસાયટીમાં બંગલા નંબર 3માં રહે છે. આવી વાર્તા તમને મિનલબેને કહી હશે. એના પછી આ પ્રશ્નોના જવાબ પણ લખાવી દીધા. પછી આપણે રામાયણ પણ જોયું. આ વખતે લોકડાઉનની અંદર સરસ મજાનું દૂરદર્શન પર રામાયણ ચાલુ કરી દીધું. દૂરદર્શનવાળાએ રામાયણની અંદર આપણે લવકુશને પણ જોયા હશે. તો લવકુશ કોણ હતા? તો તે રામ ભગવાનના છોકરા હતા. તે લવકુશની વાર્તા પણ તમને કહી, એ પણ મિનલબેને કહીએ છીએ. એના પ્રશ્નોના જવાબ પણ તમે લખી કાઢેલા છે. તો હવે એ વાર્તાને, લવકુશની વાર્તાને અનુરૂપ તેમાં તે વાક્યો પાઠમાંથી, એ વાર્તામાંથી અમુક વાક્યો લીધા છે. તે વાક્યો ફક્ત કોણ બોલે છે એ જ આપણે લખવાનું છે. કોણ બોલે છે, કોને કહે છે, એવું આપણે પાઠમાં આવી ગયું આગળ યજ્ઞવાળી વાર્તાની અંદર. પણ લવકુશની વાર્તાની અંદર ફક્ત એવું કરવાનું છે કે નીચેના વાક્યો કોણ બોલે છે, ફક્ત એટલું જ આપણે લખવાનું છે, અને એ હું તમને આજે બોર્ડ ઉપર લખાવું છું. ચલો, બધા મજામાં હશો ને? હા, તો નોટ અને પેન્સિલ લઈ લો, રબર પણ લઈ લો, અને મારી સાથે હું બોલું એમ લખાવું છે. નીચે આપેલું વાક્યો કોણ બોલે છે તે લખો. યજ્ઞનો ઘોડો ચાલો એને પકડી લઈએ. આવું કંઈક પાઠની અંદર પાઠ વાંચ્યો હશે તો તમને ખબર હશે, બાકી ખબર હોય નહીં. હવે અરે, આ તો યજ્ઞનો ઘોડો, ચાલો એને પકડી લઈએ. ચલો, આ વાક્ય કોણ બોલે છે? સૂચના એવી છે કે નીચે આપેલ વાક્ય કોણ બોલે છે. તો પાઠ આપણે વાંચ્યો હોય, મેમે આપણને વાર્તા જ કીધી હોય, પછી પાઠનું વાંચન કરાયું હોય, તો ઘરે આપણે પાઠ બે વખત વાંચવો પડે, અને વાંચીએ તો જ આપણને આવડે, નહીતર આપણને આવડે નહીં. તે પાઠ વાંચ્યો હોય તેમાં વાક્ય આવ્યું હોય કે અરે, આ તો યજ્ઞનો ઘોડો, ચાલો એને પકડી લઈએ. ચલો, વાક્ય કોણ બોલે છે? લો, કોણ બોલે છે? લો બોલે છે, બરાબર. ચલો, બીજું વાક્ય. જે ઘોડાને બાંધે એને લડાઈ કરવી પડશે. ભાઈ, એવું હતું કે રામ ભગવાન યજ્ઞ કરે છે ત્યારે એને, એમનો જે ઘોડો હોય છે એ ઘોડાના મુખ પર સોનાની તકતી પર લખેલું હોય છે કે આ ઘોડો જે પકડે એને રામ ભગવાન સાથે લડાઈ કરવી પડશે. પણ આ છોકરાઓને કોઈ એવી ખબર હોતી નથી કે આ મારા પિતાનો જ ઘોડો છે, એટલે કે અમારો જ ઘોડો છે, એ
એવી ખબર હતી નથી. છેલ્લે અંતમાં ખબર પડે છે કે રાવણ મારા પિતા છે, એટલે આ ઘોડો જે પકડે એને લડાઈ જ કરવી પડે. આ વાક્ય હવે કોણ બોલે છે? લવને કુશ ઘોડાને પકડી લે છે ત્યારે કોણ હોય છે સામે? તો સૈનિકો. સૈનિકો અને લવ કુશ બંને જણા સામ સામે વાર્તાલાપ કરતા હોય છે ત્યારે એમ કહે છે કે જે ઘોડાને બાંધે એને લડાઈ કરવી પડશે. આ વાક્ય કોણ બોલે છે? તો સૈનિક બોલે છે. સૈનિક છે ને નાના બાળકો સમજીને એમને સમજાવે છે કે તમે આને છોડી મૂકો, જો તમે આને પકડશો તો તમારે લડાઈ કરવી પડશે. પણ એ બાળકો સમજતા નથી, કારણ કે બાળકો શૂરવીર છે. એ લોકોને તો બસ આ ઘોડો ગમી ગયો છે અને એમને આ ઘોડાને પકડી લેવો છે. ત્રીજું વાક્ય, આ રાજા રામની હિંમત તો જુઓ, આ રાજા રામની હિંમત તો જુઓ. આ વાક્ય કોણ બોલે છે? કોણ બોલે છે? સૈનિકો જેની સાથે જીવાજોડી કરે છે. તમે કોઈ વસ્તુ માટે ખૂબ નથી કરતા મમ્મી સાથે, તમે કોઈ વસ્તુ માંગી મમ્મી કે ના હમણાં નહીં લઈ આવો પછી લઈ આવીશ, તો તરત તમે શું કરો છો? મમ્મી સામે લઈને જીવાજોડી કરવા માંડો છો, ઝઘડવા માંડો છો, સામ સામે ચર્ચા કરવા માંડો છો. તેવી રીતે અહીંયા સૈનિક જ્યારે ઘોડો માને છે ત્યારે સામે લવ અને કુશ છે એ લોકો પણ એવી રીતે સામે જીવાજોડી કરે છે. તો આ રાજા નામની હિંમત તો જુઓ, આ કુટુંબ તો લવ ને કોણ બોલે છે? લવ બોલે છે. ચોથું વાક્ય, આને આશ્રમની ગૌશાળામાં બાંધી આપો. હવે આ વાક્ય કોણ બોલે છે? આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવો. આને એટલે કોણ? તો ઘોડાને. કોને? ઘોડાને. આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવો. આ વાક્ય કોણ બોલે છે? કોણ બોલે છે? લવ બોલે છે. પાંચમું વાક્ય, બાળકો રહો છોકરાઓ આને છોડી દો. ઉભા રહો છોકરાઓ આને છોડી દો. કેમ એવું? ઉભા રહો છોકરાઓ આને છોડી દો. આ વાક્ય કોણ બોલે છે? જ્યારે લવ સારા ઘોડાને લઈને નીકળી જાય છે ત્યારે કોણ ઊભું હોય છે ત્યાં? તો કોણ બોલે છે ભાઈ? હા, કોણ બોલે છે? સૈનિક બોલે છે. ચાલો છઠ્ઠું વાક્ય, છઠ્ઠા વાક્યની અંદર શું છે? હા 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 અમે તૈયાર છીએ. શું છે? હા હા અમે તૈયાર છીએ. કોણ બોલે છે? કુશ બોલે છે. કોણ બોલે છે ભાઈ? કુશ બોલે છે. હવે છેલ્લું વાક્ય, અજબ છોકરાઓ લાગે છે. અજબ છોકરાઓ લાગે છે. આ વાક્ય કોણ બોલે છે? ચંદ્ર કેતુ બોલે છે.
बधाज पात्र सैनिक लव कुश राम हमें चल रही थी आ बधाज पात्र आ वार्तानी अंदर आवी गयेला छे એટલે આ આપણે વાક્ય કોણ બોલે છે એનું લખ્યું છે. હવે આ વાક્ય ફરી આપણે વાંચીશું અને ફરી આપણે જોઈ લઈશું. એક વાર, અરે આ તો યજ્ઞનો ઘોડો છે, ચાલો એને પકડીએ. આ વાક્ય કોણ બોલે છે? લવ. જે ઘોડાને બાંધે એને લડાઈ કરવી પડશે. આ ઘોડાના માથા પર આવું લખેલું હોય છે, ઘોડા ઉપર એને તકતી ચોંટાડેલી હોય છે, એની અંદર આવું લખેલું હોય છે. એટલે સૈનિક બોલે છે, આ રાજા રામની હિંમત તો જુઓ. લવ બોલે છે, અને આશ્રમની ગૌશાળામાં બાંધી આવ્યો. લવ બોલે છે, આ લોકો સૈનિકો પકડી લે છે ને, એટલે લવ એવું બોલે છે કે લા એને હું આશ્રમની ગૌશાળામાં બાંધીને આવું. કારણ કે સીતા માતા અને એમના બે છોકરાઓ લવકુશ બંને જણા આશ્રમમાં રહેતા હોય છે. ઊભા રહો છોકરાઓ, આને છોડી દો. કોણ બોલે છે? સૈનિક બોલે છે, હા હા અમે તૈયાર છીએ. કુશ બોલે છે, અજબ છોકરાઓ લાગે છે. ચંદ્રકેતુ બોલે છે, એ સૈનિકોનું જે સેનાપતિ હોય છે એ પછી આવે છે અને ચંદ્રકેતુ બોલે છે. આ વાર્તાની અંદર અહીં તમને ખબર છે બરાબર. હવે આપણે આગળ થોડું જોઈએ કે જ્યારે લવકુશે ઘોડો પકડી લીધો ત્યારે બધા સૈનિકો આવે છે, વારાફરતી બધા ભાઈઓ આવે છે, લક્ષ્મણ આવે છે, ભરત આવે છે, શત્રુઘ્ન આવે છે, હનુમાન દાદા આવે છે, બધા જ આવે છે. આ લોકો બંને છોકરાઓ તા બધા મજબૂતને બળવાન હોય છે કે આ બધાને હરાવી દે છે અને છેલ્લે રામ ભગવાન પોતે લડાઈ કરવા આવે છે ત્યારે તરત જ વાલ્મીકી ઋષિ આવી જાય છે અને એમ કહે છે કે આને તમે પેલું કરશો નહીં, માફી મંગાવી દે છે. તો પણ છોકરાઓને કહેતા નથી કે આ તમારા પિતા છે. પછી જાણ કરે છે કે આ તમારા પિતા સમાન છે, આ પિતા સમાન છે, એમને એમની સાથે લડાઈ કરાય નહીં. અને તે પગે લાગે છે અને પછી ઘોડો આપી દે છે, ભગવાનને ઘોડો પાછો આપી દે છે અને રામ ભગવાને ઘોડો લઈને પોતાના ત્યાં જતા રહે છે. પછી આ લવકુશ અને સીતામાતા બંને અયોધ્યામાં પાછા ફરે છે અને ત્યાં પણ નગરજનો સીતામાતાની ઘણી પરીક્ષા માંગે છે કે આ બાળકો તમારા જ છે, રામ ભગવાનના છે, એવું પ્રશ્ન કરે છે. અને સીતામાતા પછી એમ કહે છે કે હવે હું આ બધી પરીક્ષાથી કંટાળી ગઈ છું, હવે મને ધરતી માતા, સીતાની માતા ધરતી માતા છે, એ એમ એમ બોલાવે છે કે માતા હવે મને માર્ગ આપી દે અને તું મને ધરતીમાં સમાવી લે. ત્યાં જ અયોધ્યાના રાજમહેલની અંદર રામ ભગવાનના બધા પરિવારની સામે જ જમીનમાં જગ્યા થઈ જાય છે અને એની માતા એને સીતા માતાને લેવા આવે છે અને સીતા માતા જમીનમાં અંદર જતા રહે છે. અહીંયા રામાયણ પૂરું થઈ જાય છે પણ આ લવકુશ અને આ જે વાલ્મીકી ઋષિના આશ્રમમાં રહેતા હોય છે ત્યારની આ વાત છે. હવે બીજી એક ચર્ચા કરીએ. હવે આપણે હિંચકા તો ખાઈએ જ છીએ ઘરની અંદર, બરાબર. હિંચકો ખાઈએ છીએ ને આપણે બધા, તો ઘરમાં હિંચકો હોય પણ હવે આપણે ગામડે જઈએ ખેતરની અંદર તો શું કરીએ છીએ? સેમાં હિંચકો ખાઈએ છીએ. હિંચકાના ઘણા બધા પ્રકાર હોય. ઘરમાં કોઈને નાનો એક ગોળ રાઉન્ડનો હિંચકો હોય, બે જણને બેસાડેલો હોય, બંગલા જેવું હોય તો મોટો હિંચકો હોય. પણ હવે આપણે ગામડે જઈએ ખેતરની અંદર તો આપણે શું કરીએ? હા, ઝાડનું મોટું થળ હોય ત્યાં બે બાજુ આપણે દોરડા બાંધી દીધી છે અને નીચે પણ એક સરસ મજાની એમ પાટિયા જેવું કરી દીધું છે અને એની વચ્ચે ગાદી મૂકીને આપણે બેસી જઈએ છીએ. જો તો અહીંયા તમને ચિત્ર બતાવું છું કે આપણે કયા કયા વસ્તુનો આપણે હિંચકા તરીકે ઉપયોગ કરીએ છીએ. જો આ જે ટાયર છે તો એ ટાયરને બે સાઈડ આમ ઊંચું કરીને બાંધી દીધી તો આપણે વચ્ચે બેસી શકીએ છીએ, એટલે આનો હિંચકા તરીકે ઉપયોગ થાય. પુસ્તકનો હિંચકા તરીકે ઉપયોગ થાય? ના થાય. લાકડીનો હિંચકા તરીકે ઉપયોગ થાય? ના થાય. હવે જે આ એ તો ખબર જ છે કે આ હિંચકો જ છે, આને પણ અહીંયા બે હાથથી આપણે પકડીને આમ લટકીએ તો આપણે હિંચકો ખવાય. ત્યાં દોરડું બાંધી દઈએ અને ત્યાં નીચે બેસવાની જગ્યા કરી દઈએ તો પણ ત્યાં હિંચકો ખવાય છે. પછી આ દોરડું છે એ પણ હિંચકા તરીકે ઉપયોગ થાય છે. હવે આ વોટર બેગ છે જે સ્કૂલમાં આપણે શું લઈને આવીએ છીએ એમાં પાણી, હવે એ વોટર બેગ આપણે એની પર બેસી હિંચકા ખાઈએ છીએ તો હિંચકો ખાતા. હવે જે મેં આ કહ્યું એ ઝાડ છે, આ થડ છે,
દોરીથી બાંધી દઈએ છીએ અને ત્યાંથી આપણે ચૂલા ખાઈએ છીએ. હવે આ જે પાટિયા છે એનો આપણે હિંચકા તરીકે ઉપયોગ કરતા નથી. અને આ ટમ્બલર છે, ટમ્બલર જે આપણે બાથરૂમમાં નાહવા બેસીએ છીએ ત્યારે આપણે સાદી ભાષામાં ડબલું કહીએ છીએ, પણ એને ડબલું કહેવાય નહીં, એને શું કહેવાય? ટમ્બલર. શું કહેવાય? ટમ્બલર. એનો આપણે ઉપયોગ કરીએ, હિંચકા તરીકે ઉપયોગ કરતા નથી. બરાબર. હવે એક સરસ મજાના નાના નાના બે જોડકણા છે, તો આપણે એ જોડકણા પણ ફરી એકવાર જોઈ જઈએ, એટલે તમને પણ એમ થાય કે ના ના મેં બરાબરનું અમને કહી દીધું હતું, ગીત ગવડાવી દીધું હતું. ચલો હવે જોડકણા કહી દઈએ બે આપણે. હા ચલો. ચપટી વાગે પડ પડ, છોકરા આવે ઝર ઝર, પાણી પીએ ગટ ગટ, છોકરા આવે ઝર ઝર, છોકરાઓનો વટ વટ. છોકરાઓનો વટ પાડવો હોય ને તો કેવી રીતે પાડીએ? આપણે સરસ તૈયાર થઈએ, નવા કપડાં પહેરીને ફરીએ, પછી આપણે થોડો વટ પાડીએ, બહાર જઈએ તો, બહાર ફરવા જઈએ તો ગોગલ્સ પહેરીએ, માથાની અંદર સરસ મજાની માથુંઓળી હોય, છોકરી હોય ટોપી પહેરી હોય, વાળ ખુલ્લા રાખ્યા હોય, ના આપણે તો વેમ પાડીએ અને મસ્ત મજાનો વટ પાડતા રહીએ. એવું કહેવું જોડકડું છે, હે ને? ફરી ગઈ આપણે. ચપટી વાગે પટ પટ, છોકરા આવે ઝટ ઝટ, પાણી પીએ ઘટ ઘટ, છોકરાઓનો વટ વટ. પાણી કોઈ દિવસ ગડગડ કરીને પીવાય નહીં. આ તો જોડકડું છે એટલે એની અંદર આપણે એમ કહી દીધું કે પાણી પીએ ઘટ ઘટ, પણ પાણી પીવાની જરૂર નથી. હા એવી રીતે. ચલો બીજું. ચોકલેટ ખાતા કેવી નડે દાંત એના જલ્દી સડે, દવા ખાને જઈને રડે, દવા એણે ખાવી પડે. ચોકલેટ તો બધાને બહુ જ ભાવે છે, ભાવે છે ને? ચોકલેટ ખાઈ લીધી પછી શું થાય? દાંત સાફ ના કરે, દાંત સડી ગયા, મોઢામાં દુખાવો થવા લાગ્યો, ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટરે કહ્યું આ કરો, મોઢું ખોલ્યું, દાંતમાં બધો સડો થઈ ગયો, ત્યાં ડૉક્ટરે ટક 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 કરી અને દાંતને કકડાય, પછી એમ કે સડો કાઢવો પડશે, ત્યાં આપણને નળું આવી જાય, ડૉક્ટર દવા આપે, દવા પણ આપણે ખાવી પડે, અને આપણે દવા પણ ખાતા નથી, આપણને દવા પણ ખાતા જોર પડે છે. દવાખાને જઈએ તો ડૉક્ટરની દવા ખાવી પડે, ડૉક્ટરની ગોળી ખાવી પડે, દાંત એના જલ્દી પડી જાય, અને દવાખાને જઈને પણ રડવું. બરાબર. ફરી જોડકો આપણે. ચોકલેટ ખાતા કેવી નડે દાંત એના જલ્દી સડે, દવાખાને જઈને રડે, દવા એણે ખાવી પડે. હવે દવાખાને જઈને દવા તો આપે, દવા તો આપણે ખાવી તો ગમતી નથી, પછી આપણે ક્યાં આવીએ છીએ? ઘરે. પછી મમ્મી આપણને બરાબર દબાવે ને પેટ પકડે, આપણને ભાત પગ દબાવી દે, પછી આપણને દવા ખવડાવે, તો આપણે એવું ના કરવું પડે, તો આપણે ચોકલેટ બહુ ખાવાની નહીં. આ તો જોડકણું છે બેટા, જોડકણામાં તો આપણે ગમે તે ગવાય, એવું આ બધી કાલ્પનિક જોડકણા છે, અને આપણે આપણા જીવનની અંદર આપણા માતા પિતા કે કરવાનું અને એ જ પ્રમાણે આપણે વર્તવાનું, બહુ ચોકલેટ ખાવાની. બરાબર. હવે આ પાટલા પ્રશ્નોની અંદર તો આપણે આ વાક્યો કોણ બોલે છે, કોને કહે છે જોઈ ગયા. બરાબર. હવે આપણે મેળા વિશે પણ ચર્ચા કરી દીધી હતી, અને મેં તમને એવું કીધું હતું કે મેળા વિશે પાંચ વાક્યો તમારે લખવાના છે. આ ચિત્ર મેં તમને બતાવ્યું હતું પણ હતું, અને આ ચિત્ર વિશે આપણે વાર્તા પણ કરી હતી. હવે ફરી આપણે થોડાક પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. બરાબર. હવે આગળ બધું શીખી ગયેલા છીએ, પણ શ્રમ અને સ એ બે વસ્તુ હું તમને લખતા શીખવાનું છું. શ્રમ, શ્રમ આને કહેવાય શ્રમ, ઊંધો આમ કરીને ચોડો કરવાનો, નીચે લીટી કરવાની, આમ આ શ્રમ. હવે લખવાનો છે રૂ, તો ત્ર કરવાનો, લીટી કરવાની, આ રૂ. આ સ્વરમાં આવે છે ને, અ આ ઈ ઊ એ ઐ ઊ અમ અહ રૂ. આ રૂ શું છે? સ્વરમાં આવે છે. બરાબર. આ શ્રમ અને આ રૂ. બરાબર. બે શબ્દ નવા જ નથી, પણ પહેલા ધોરણની અંદર આ બધા અક્ષરનો આ બધાનો ઉપયોગ ઓછો થતો, પણ આપણે બીજા ધોરણમાં આવી ગયા તો આ બે અક્ષરનો ઉપયોગ વધારે થાય છે. શ્ર. બરાબર. શ્ર લખવા માટે
ઊંધો ચોગડો કરતા, ઊંધો ચોગડો કરતા આમ સીધી નોટ રાખી ના ફાવે તો ઊંધી નોટ કરી દેવાની, ચોગડો કરી દેવાનો, તો પણ સ્વર લખાઈ જશે. બરાબર, આ ગુરુ લખતા પણ આપણને આવડી ગયો. ખ્યાલ આવી ગયો. પછી ક્ષ. હવે ઘણા વિદ્યાર્થીઓ પહેલામાંથી બીજા ધોરણમાં આવે છે ને બેટા, જ્યારે પહેલા જ મેં પહેલો જ મારા પીરિયડની અંદર તાસની અંદર મેં કહ્યું હતું કે ક્ષ ને ન પાકું લખતા આવડવું જોઈએ. તો ક્ષ લખતા આવડતું નથી, તો જો કેવી રીતે એકડે કરવાનું, એમાં છ મળે છ ઉમેરી દેવાનું અને આ ક્ષ ફરી એકડે ખબર છો એ અંદર જ ઉમેરી દેવાનું પેન્સિલ પછી ઉપાડ. બરાબર, હવે જ્ઞ, જ્ઞ લખતા પણ આવડતું નથી. ઘણા છોકરા આવી રીતે જ્ઞ લખી ગયા છે આમ કરે આમ, તો આ જ્ઞ ના થાય આ તો ખોટું પડે. જ્ઞ લખવા માટે પહેલાં આપણે ફટાકડાનું ફ કરીએ છીએ એવું કરવાનું જો. અહીંયા વચ્ચે લીટી નહીં કરવાનું. પછી અહીંથી આને કહેવાય જ્ઞ. શું કહેવાય? જ્ઞ. શું કહેવાય આને? જ્ઞ. હા, જ્ઞ, ક્ષ, સ્ર અને ઋ આ ચાર અક્ષર બીજા ધોરણથી વધારે લખવાની, અઘરા શબ્દો લખવાની શરૂઆત થાય તો છેક પાંચમા, સાતમા, દસમા, અગિયારમા, બારમાની આજીવન આ શબ્દ અક્ષરની જરૂર પડે. પણ આ આપણે બીજા ધોરણની અંદર આપણો પાયો કાચો રહી જાય બેટા તો આપણને કશું આવડે. બરાબર, હવે હવે જો અહીંયા સરસ મજાના ચિત્રો આપ્યા છે, તમારે ખાલી બસ સાંભળવાનું છે અને જોવાનું છે. અહીંયા એક, બે અને ત્રણ ચિત્ર આપ્યા છે. તો લખ્યું છે કે મેળામાં શું જોઈને તમને હસવું આવશે? પોલીસવાળાને જોઈને શું આવશે? ના. ભિખારીને જોઈને શું આવશે બેટા? તો કોને જોઈને હસવું આવશે? મદારી. એની નીચે શું કરવાનું આપણે ખરાની? નિશાન. બીજું, એટલે તમને એવા ત્રણ ઓપ્શન આપેલા હશે, મદારી, પોલીસ અને ભિખારી. તો શું કરશો તમે? મદારી. ચલો બીજો, મેળામાં શું જોઈને તમને દુઃખ થશે? તો પોલીસ, ભિખારી, ફૂક જોકર. કોને જોઈ સૌથી વધારે દુઃખ થશે? તો ભિખારી. મેળામાં શું જોઈ તમને ડર લાગશે? બીક કોનાથી લાગે છે? તો ભિખારી, મદારી અને પોલીસ. કોનાથી બીક લાગે આપણને? પોલીસ. મેળામાં તમે સૌપ્રથમ કઈ દુકાને જશો? અહીંથી જઈએ મેળાની અંદર તો કઈ દુકાને આપણે ઘૂસી જઈએ? ફટાફટ, આઈસ્ક્રીમ, મીઠાઈ અને ચા. ચાની દુકાને જઈએ આપણે? ના. કઈ દુકાને જઈએ? આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમની દુકાને આપણને જવાની બહુ ઈચ્છા થાય, ખાવાની પણ ઈચ્છા થાય, પણ અત્યારે આઈસ્ક્રીમ ખાવાનો નથી. કારણ કે અત્યારે તમારી તબિયત વધારે સાચવવાની છે, આપણને તાવ, શરદી, ખાંસી ના થવા જોઈએ, એ પ્રમાણે આપણે ખાવાનું, પીવાનું અને ધ્યાન રાખવાનું છે ઘરે રહીને. ચલો, મેળામાં તમે ખોવાઈ જાઓ તો કોને મળશો? હા, ચગોળવાળા ભાઈને, ટિકિટ બારીને કે પોલીસને? પોલીસને. છેલ્લું વાક્ય, તમે ક્યાં જવાનું પસંદ કરશો? મેળામાં, સોનીની દુકાને કે પ્રાણી સંગ્રહાલયમાં? ચાર ઓપ્શન આપ્યા હોય કે ચલો આજે પપ્પા કે મમ્મી એમ કે ચલો આપણે આજે જવાનું છે ફરવા, તો તમે ક્યાં જશો? મેળામાં જવાનું પસંદ કરશો? પ્રાણી સંગ્રહાલયમાં જવાનું પસંદ કરશો કે બીજે ક્યાં જવાનું પસંદ કરશો? તો મેળામાં જવાનું આપણે પસંદ કરીશું. હવે આ પાઠની અંદર ફરી આપણે એકવાર રિવિઝન કરી લઈએ કે આપણે શું શીખી ગયા. બરાબર, આ પાઠ અહીંયા બીજો આજે પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ ક્લાસની અંદર આપણે ત્રીજો પાઠ નવો ચાલુ કરી દઈશું, પણ અત્યારે ફરી આપણે રિવિઝન કરી દઈએ એકવારનું પાઠ બેની અંદર, એટલે કે દાદા ખોવાયા છે માં મેળાની ચર્ચા કરી, મેળાના વિષયના ઘણા ખોટા લખ્યા બેટા, પછી એક નવું ગીત શીખવાડ્યું હતું, એની સામે બીજું ગીત લખતા શીખવાડ્યું, બીજું દાદા ખોવાયા છે દાદા જ જોઈએ એવી વાર્તા પણ કહી, એના પ્રશ્નોના જવાબ પણ લખાવી દીધા, ખરા ખોટા કોણ બોલે છે, કોને કહે છે એ પણ લખાવી દીધું. એ તમારા માટે નવું છે કારણ કે તમે પહેલા ધોરણની અંદર તો એક શબ્દમાં જવાબ, પૂરા વાક્યમાં જવાબ,
પછી મને ઓળખી મારું નામ એવું બધું જ તમે લખ્યું છે બેટા. આ તો બધું બાકી રહ્યું હતું ને, એટલે પછી આ વસ્તુ બાકી રહી હતી, એટલે આપણે હવે આ વસ્તુ આજે આપણે શીખી લીધી. એટલે આપણે હવે આ કોણ બોલે છે માટે કહે છે આ પાઠની અંદર નવું છે, એટલે આ પાઠની અંદર આપણે કોણ બોલે છે લખી કાઢ્યું, એ બધું પતી ગયું. પછી રહ્યો પાઠ બીજો, મેળાની અંદર ચર્ચા થઈ ગઈ જોઈએ છે. પછી લવકુશવાળી આખી વાર્તા જોઈ લીધી અને વાર્તાના પ્રશ્નોના જવાબ પણ આપણે લખી નાખ્યા, અને એના પણ આ કોણ બોલે છે કોને કહે છે લખી નાખ્યું. આ બધું બેટા તમારે નોટમાં લખવાનું છે, બરાબર ને? તો હવે આપણે શું લખવાનું છે, તો આ બધું લખી કાઢવું છે આપણે. આપણે હવે ફરી એક વાતનું આ વાક્ય તો આપણે રિવિઝન કરી નાખ્યું છે. હવે આ તમારે નોટમાં સારા અક્ષરે લખી કાઢવાનું છે. આ તમારે એક્સ્ટ્રા નોટની અંદર ન, શ, ઋ અને ક્ષ એક્સ્ટ્રા નોટ ના હોય તો પણ વાંધો નહીં, પણ ગુજરાતી એકની નોટની પાછળ આ વસ્તુ તમારે લખવાની છે, અને આ વસ્તુ લખેલી હશે તો તમને વધારે ખબર પડશે, બરાબર? અહીં આપણે આ બીજો પાઠ પૂરો કરીએ છીએ, એટલે તમે વ્યવસ્થિત લખી કાઢજો, કોઈ વસ્તુ બાકી ના રહી જાય, અને ધ્યાન રાખજો. અને આ જ્યારે પણ આ બધું લખવાનું આવે ત્યારે કોણ બોલે છે કોને કહે છે બરાબર પાક્કું તૈયાર કરી દેજો, બરાબર? અને હું હોમવર્ક આપું છું આજનું, ફક્ત મેળા વિશે તમારે 5 વાક્ય લખવાના છે. મેળા વિશે શું કરશો, તમારે 5 વાક્ય બેટા લખવાના છે, એ લખી કાઢો. મેળા વિશે 5 વાક્ય લખવાના. અમે મેળામાં ફરવા ગયા હતા, મેળામાં ચકડોળ, ફૂદરડી, ઘણી બધી દુકાનો હોય છે, મેળામાં શું કર્યું, શું જોયું, એના વિશે 5 વાક્યો લખવાના છે. હવે આ છેલ્લો પ્રશ્ન પતી ગયો કે મેળા વિશે 5 વાક્યો આપણે લખી નાખ્યા, બરાબર? ફરી ઓળખાડો તો